હેલો ફ્રેન્ડ, આજે આપણે જોઈશું સંખ્યા પદ્ધતિ. એ જોતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન અમને મળે. હવે આપણે જોઈએ સંખ્યા પદ્ધતિ. એ જોતા પહેલા આપણે સંખ્યા રેખા જોઈ લઈએ. સંખ્યા રેખા પરથી આપણને સંખ્યા પદ્ધતિ સમજવી થોડી સહેલી પડશે. સંખ્યા રેખા આ એક રેખા છે, એના પર આ ઝીરો સંખ્યા રેખા ઉપર અંક દર્શાવી દઈએ. આ બાજુ ઋણ પૂર્ણાંક હોય. હવે આ સંખ્યા રેખામાંથી ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતના હોય? એવું પૂછે તમને, શૂન્યની ડાબી બાજુ કે કઈ સંખ્યા આવેલી છે એવું પૂછવામાં આવ્યું હોય તો ખબર હોવી જોઈએ કે શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક છે, જમણી બાજુ પૂછવામાં આવે તો ધન પૂર્ણાંક છે. ને કોઈ પણ વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. આપણે જોઈએ, હવે આપણે એવું કહીએ કોઈ પણ વાસ્તવિક સંખ્યાને દર્શાવી શકાય તો આપણે અહીંયા જોયું તો છે આ બધી દર્શાવી શકાય છે. એકથી લઈને બધી ધન પૂર્ણાંક બતાવે, માઇનસ એકથી લઈને બધી ઋણ પૂર્ણાંક દર્શાવે, ઝીરો દર્શાવે. અમારે 1.5 દર્શાવવું હોય તો એ પણ અહીંયા દર્શાવી શકાય. આ 1.5 અહીંયા આગળ આવતું હોય. એ જ રીતે વર્ગમૂળમાં કોઈ રકમ છે રૂટ ટુ એટલે 1.41, ઈ હું દર્શાવી શકું, ઈ અહીંયા કંઈક આવતું હોય. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય. જે સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય એ બધી સંખ્યા વાસ્તવિક સંખ્યા, અને જેને સંખ્યા રેખા ઉપર દર્શાવી નથી શકાતી એને આપણે કાલ્પનિક સંખ્યા કહીશું. હવે આપણે આગળ જોઈએ સંખ્યાના પ્રકાર. સંખ્યાના પ્રકાર મેન બે પ્રકાર, બે. એક પહેલી વાસ્તવિક સંખ્યા, કાલ્પનિક સંખ્યા. વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યાનો સમાવેશ કરવામાં આવે છે એને આર વડે દર્શાવાય છે, જ્યારે કાલ્પનિક સંખ્યામાં જે કલ્પના કરીએ કે એવી સંખ્યાનું એનો આપણે સ્વરૂપ એ પ્લસ આઈબી સ્વરૂપે દર્શાવીએ. કાંઈ આવી જે સંખ્યા છે કાલ્પનિક, એને કાલ્પનિક સંખ્યા કહેવાય. હવે વાસ્તવિક સંખ્યાના અંદર બે સંખ્યાઓ આવે, સમય સંખ્યા ના અસમય સંખ્યા. સમય સંખ્યાને આપણે ક્યુ વડે દર્શાવીએ કઈ, જ્યારે અસમય સંખ્યાને આઈ વડે દર્શાવીએ કઈ. સમય સંખ્યાના બે પ્રકાર, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને આપણે ઝેડ વડે દર્શાવીએ, અપૂર્ણાંક સંખ્યા હવે અપૂર્ણાંક સંખ્યાના પાછા ત્રણ પ્રકાર. શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અને દશાંશ અપૂર્ણાંક અથવા તો મિસ. હવે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? જે અપૂર્ણાંકનો અંશ છેદ કરતા નાનો હોય તે અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. મતલબ કે અંશ મોટો હોય ને છેદ નાનો હોય, છેદ સોરી 0 થી 1 ની વચ્ચે એનો ભાગાકાર આવે એને શુદ્ધ અપૂર્ણાંક, છેદ મોટો હોય ને અંશ નાનો હોય આ શુદ્ધ અપૂર્ણાંક, જ્યારે છેદ મોટો હોય અને અંશ નાનો હોય ત્યારે અશુદ્ધ અપૂર્ણાંક. એનું એક્ઝામ્પલ આપણે લઈ જઈએ. અને દશાંશ અપૂર્ણાંક, દશાંશ અપૂર્ણાંકમાં 10 ની કોઈ ઘાત વડે ગુણીને ભાંગી શકાય એને દશાંશ અપૂર્ણાંક.
હવે આપણે જોઈએ આગળ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાના બે સંખ્યા બે પ્રકાર સોરી પૂર્ણ સંખ્યા ને આપણે ડબલ્યુ વડે દર્શાવી અને ઋણ સંખ્યા પૂર્ણ ના પાછા બે પ્રકાર એક પ્રાકૃતિક સંખ્યા ત્યારે બીજું શૂન્ય. આ રીતે બધા પ્રકાર પડે. પ્રાકૃતિક સંખ્યાને આપણે એન વડે નેચરલ નંબર એન વડે દર્શાવીએ. હવે આપણે આગળ જોઈએ પેલો આપણે પ્રાકૃતિક સંખ્યા જોઈએ. પ્રાકૃતિક સંખ્યામાં આપણે એન વડે દર્શાવીએ છીએ એમાં એનમાં એક થી લઈને ઇન્ફિનિટી સુધી બધા જ ધન પૂર્ણાંકનો સમાવેશ થાય છે. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એક છે અને મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા અનંત છે. પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે. હવે આપણે એની પછી જોઈએ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ એમાં પ્રાકૃતિક સંખ્યા પ્લસ ઝીરો એટલે કે ઝીરો થી લઈ એક બે ત્રણ અપ ટુ ઇન્ફિનિટી સુધીની બધી સંખ્યાનો સમાવેશ થાય પૂર્ણ સંખ્યામાં. નાનામાં નાની પૂર્ણ સંખ્યા ઝીરો, મોટામાં મોટી ઇન્ફિનિટી. હવે એના પછીનું જોઈએ ત્રીજો પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને આપણે ઝેડ વડે દર્શાવીએ. પૂર્ણાંક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા પ્લસ ઝીરો પ્લસ ઋણ પૂર્ણાંક અથવા તો ઋણ સંખ્યા બધાનો સમાવેશ થાય એટલે કે ઝેડ બરાબર માઇનસ બધી સંખ્યા આવશે, ઝીરો આવશે અને પ્લસ બધી સંખ્યાનો સમાવેશ થશે. નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા એ માઇનસ ઇન્ફિનિટી અને મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા એ પણ ઇન્ફિનિટી રહેશે. જ્યારે આ પૂર્ણાંક અને પૂર્ણ સંખ્યામાં બેમાં થોડો ઘણો કદાચ ભૂલ થવાય એવું લાગે તો આ યાદ રાખવાનું, પૂર્ણ એટલે એક અને બે અક્ષર, લાંબા પ્રાકૃતિક સંખ્યાને ઝીરો બે જ આવે એટલે એને પૂર્ણ. જ્યારે પૂર્ણાંક એમાં આપણે કઈ રીતે યાદ રાખવાનું, એક બે ત્રણ અક્ષર આવે આમાં પ્રાકૃતિક સંખ્યા ઝીરો અને ઋણ પૂર્ણાંક આ ત્રણ સંખ્યા આવે. આ રીતે યાદ રાખી શકાય. એના પછી એનું ચોથું આપણે જોઈએ અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા જે સંખ્યાને આપણે પી અપોન ક્યુ આવા સ્વરૂપે દર્શાવી શકાતી હોય એને આપણે પૂર્ણાંક સંખ્યા કહેવાય. જ્યાં આપણે કન્ડિશન એક જ રાખવાની છે, ક્યુ બરાબર ઝીરો ન હોવો જોઈએ. આવી બધી સંખ્યાને અપૂર્ણાંક સંખ્યા કહેવાય. હવે આગળનું જોઈએ. હવે જોઈએ સમય સંખ્યા. સમય સંખ્યાને આપણે ક્યુ વડે દર્શાવીએ. સમય સંખ્યા કહેવાય કોને, એમાં પણ પી ક્યુ સ્વરૂપે દર્શાવી શકાતા હોવા જોઈએ. એ બધી સંખ્યાને સમય સંખ્યા કહેવાય ને સેમ કન્ડિશન આ પણ યસ તે ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો આ રીત સ્વરૂપ દર્શાવી શકાય એને સમય સંખ્યા કહેવાય. અસમય સંખ્યા અસમય સંખ્યા છે
સમય સંખ્યા નથી, એ બધી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. અસમય સંખ્યામાં બધી સિમ્બોલ સંખ્યાનો સિમ્બોલનો પણ અસમય સંખ્યામાં આવશે. શું ધારો કે પાય, આલ્ફા, બીટા એ કોઈની કિંમત હોય, ઇલેક્ટ્રોનની કિંમત હોય, કોઈ પણ કિંમત હોય, એ બધી સિમ્બોલ સ્વરૂપે આપેલું હોય તો એ અસમય. અને જ્યારે આ પાય છે એ કોઈની 22 સપ્તમ, પાયની બદલે હું 22 સપ્તમ અંશ આપું તો એ સમય સંખ્યા થઈ જશે. સિમ્બોલ એક જ અસમય સંખ્યા છે. વર્ગમૂળ બધાય જે સંખ્યા છે જેનું વર્ગમૂળ નીકળતું નથી એવી બધી સંખ્યા અસમય સંખ્યા, જેનું વર્ગમૂળ નીકળે છે એ બધી સમય સંખ્યા, જેનું ઘનમૂળ નીકળે છે એ બધી સમય, જેનું ઘનમૂળ નીકળતું નથી એ બધી અસમય સંખ્યા છે. હવે એના પછી આપણે જોઈએ વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને આર વડે આપણે દર્શાવીએ છીએ. એમાં આપેલી ઉપરમાં આપણે જે જોઈએ એ બધી જ સંખ્યા વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય છે. એટલે આપણે એક એની કન્ડિશન જોયેલી કે એના પરથી એક રિલેશન પ્રાકૃતિક સંખ્યા સમાયેલ છે, પૂર્ણ સંખ્યા સમાયેલ છે, પૂર્ણાંક સંખ્યા સમાયેલ છે, સમય સંખ્યા સમાયેલ છે. આ રીતની એક રિલેશનશીપ છે એ આપણે ઘણી એક્ઝામમાં પૂછાતું હોય છે, આ યાદ રાખવા. હવે આગળ જોઈએ આપણે સમ સંખ્યા કોને કહેવાય. સમ સંખ્યા આનું બીજું નામ છે યુગ્મ સંખ્યા. હજી એક નામ છે બેકી સંખ્યા. હવે કહેવાય કોને સમ સંખ્યા, યુગ્મ સંખ્યા કે બેકી સંખ્યા કહેવાય કોને? તો જે સંખ્યાને બે વડે ભાંગી શકાય એવી તમામ સંખ્યાને સમ સંખ્યા, યુગ્મ સંખ્યા કે બેકી સંખ્યા કહેવાય. બેકી સંખ્યાનો સરવાળો કરવો હોય તો સરવાળા માટેનું સૂત્ર છે n+1. આ સરવાળો છે બેકી સંખ્યાનો. હવે વિષમ સંખ્યા એની પછી જોઈએ. વિષમ સંખ્યા અયુગ્મ એકી સંખ્યા કહેવાય કોને? એકી સંખ્યા, વિષમ સંખ્યા કે અયુગ્મ સંખ્યા. જે સંખ્યાને બે વડે ભાંગી ન શકાય, બે વડે નિશેષ ભાંગી ન શકાય તેવી તમામ સંખ્યાને વિષમ સંખ્યા, એકી સંખ્યા કે અયુગ્મ સંખ્યા કહેવાય. એનો સરવાળો કરવો હોય તો સરવાળા માટે n² કરો એટલે એનો સરવાળો મળી જાય. હવે આપણે આગળ જોઈએ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા કહેવાય કોને? તો અવિભાજ્ય સંખ્યા જે સંખ્યાને માત્ર ને માત્ર બે જ અવયવ હોય તેવી તમામ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે, સૌથી નાની ને એકમાત્ર બેકી સંખ્યા બે. 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યા આવે. હવે આપણે આગળ જોઈએ તટસ્થ સંખ્યા કોને કહેવાય. તટસ્થ સંખ્યા કે જે પ્રક્રિયા કરતા, કોઈ પણ પ્રક્રિયા કરતા એના પર અસર ન થાય એને તટસ્થ કહેવાય. તો આપણે સરવાળા માટે તટસ્થ ઘટક 0, જ્યારે ગુણાકાર માટે તટસ્થ ઘટક 1. એ જ રીતે બાદબાકી સરવાળા બાદબાકી માટે 0, ગુણાકાર ભાગાકાર માટે 1 તટસ્થ ઘટક છે. એકમાત્ર એવી સંખ્યા છે કે જેને એક જ અવયવ છે. હવે આપણે જોઈએ વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યા કહેવાય કોને? એનો સરવાળો 0 થતો હોય એને વિરોધી સંખ્યા કહેવાય.
વ્યસ્ત સંખ્યા કહેવાય કોને? તો વ્યસ્ત સંખ્યા એને કહેવાય કે જે સંખ્યાનો ગુણાકાર એક થતો હોય તેવી સંખ્યાને વ્યસ્ત સંખ્યા કહેવાય. સ્થાન કિંમત સ્થાન કિંમત કહેવાય કોને? તો જે સંખ્યાને પોતાના સ્થાન વડે ગુણવામાં આવે તેને સ્થાન કિંમત કહેવાય. દાખલા તરીકે આપણે જોઈએ 126, એમાં એક આ સ્થાન છે, આ એકમ, આ દશક ને આ સો, આ ત્રણ સ્થાન છે. એમાં હું એક લઉં એને ગુણે સો કરું, સોના સ્થાન ઉપર છે, એકની કિંમત મને મળી સો, એને આપણે સ્થાન કિંમત કહેવાય. જ્યારે સ્થૂળ કિંમત, દર્શક કિંમત કે અંકિત કિંમત કે મૂળ કિંમત આ બધી સ્થાન કિંમત, સ્થૂળ કિંમત, મૂળ કિંમત કે અંક કિંમત આ બધી જ્યારે આવી કોઈ સંખ્યા છે 126 એનો એક એક્ઝામ્પલ લઈ, એમાં આ એકમ દર્શક ને સો સ્થાન તો છે, પણ આ જે અંક દર્શાવે છે એની પોતાની જ કિંમત એને સ્થાન કિંમત સોરી સ્થૂળ કિંમત આપણે તો સ્થૂળ કિંમત. હવે આપણે આગળ જોઈએ.